નમસ્કાર બાળકો, ધોરણ છ વિષય વિજ્ઞાન, એમાં બાળકો આપણે કાલે પ્રવૃત્તિ 7 જોતા હતા, એમાં આગળ જોશું. આજે આપણે કાલે ઘનીભવન વિશે શીખ્યા હતા, બરાબર. અને જે રેતી અને મીઠાનું જે મિશ્રણ હતું એને અલગ કરતા હતા. તો ચાલો આપણે આગળ જોઈએ. પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેને મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેરવ્યું. હવે જો પહેલી જે શું કરે છે, મીઠું અને રેતીનું જે મિશ્રણ હતું એને અલગ કરતી હતી ત્યારે એને કંઈક થોડુંક મુશ્કેલી પડે છે, કારણ કે મીઠાના એક પેકેટમાં એને રેતી ભેરવે છે. ચાલો પછી જોઈએ. પછી તેને પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેને જેટલું મીઠું હતું તેનાથી તે વધુ થોડું મીઠું પાછું મેળવી શકી. શું ભૂલ થઈ હશે? હવે એનો પ્રશ્ન એમ છે કે એને આખી કોથળી મીઠાની લીધી હતી, બરાબર. એ મીઠામાં એને રેતી ફેરવી હતી, પણ જ્યારે એને જે પ્રવૃત્તિ આપણે કાલ કીધું ને કે કીટલીમાં ગરમ કરીને, બરાબર, તો એમાંથી એને અડધું જ મીઠું મળે છે એક કોથળીમાંથી. તો શું કંઈ ભૂલ થઈ છે એમ કહે છે. શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? તો હવે આપણે પ્રશ્ન આમાં મળશે, બરાબર. પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. આ પદાર્થો પાણીમાં દાવ્ય છે તેમ આપણે કહી શકીએ. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈશું તો શું થાય છે? જો શું કહે છે કે આપણે પ્રકરણ 4માં શીખી ગયા દાવ્ય અને દ્રાવણ વિશે, બરાબર, દાવ્ય અને અદાવ્ય વિશે. અમુક જે પદાર્થો છે એ પાણીમાં ઓગળી જાય છે, બરાબર, અદશ્ય થઈ જાય છે, એને દાવ્ય કહેવાય. અને અમુક પદાર્થ છે જે ઓગળતા નથી, અદશ્ય નથી થતા, એને અદાવ્ય કહેવાય. એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા, બરાબર. હવે આપણે જોશું પ્રવૃત્તિ 8. તમને એક બીકર કે ટમળર, એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો. એક ચમચી જેટલું મીઠું લઈને તે બરાબર ઓગળી ન જાય ત્યાં સુધી તેમને હરાવતા રહો. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. જો શું કહે છે કે એક બીકર લ્યો અથવા તો કોઈ પણ ટમળર કે પ્યાલો કે જે પણ લેવું હોય, પછી એમાં તમારે એક ચમચી મીઠું અને પાણી લેવાનું છે, અને પછી તમારે અડધા કપ જેટલું પાણી બીકરમાં લો, બરાબર. એક ચમચી જેટલું મીઠું લઈ હવે તમારે શું કરતું જવાનું છે, એ બીકરમાં જેટલું પાણી લીધું એમાં એક ચમચી મીઠું ઉમેરતું જવાનું, ઓગાળતું જવાનું, મીઠું ઉમેરતું જવાનું, ઓગાળતું જવાનું છે. આમ તમારે કરવાનું છે. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે, બરાબર. જો શું કહે છે કે તમે જેમ એક ચમચી મીઠું ઓગાળી પછી પાછું એક ચમચી નાખ્યું, એવી રીતે તમે વધીને 6-7 ચમચી મીઠું નાખ્યું, બરાબર, એમાંથી અડધું જે મીઠું છે એ બીકરના તળિયે બેસી જશે. હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સસુપ્ત થયું છે તેમ કહેવાય, બરાબર. કારણ કે આપણે પાણી ઓછું લીધું છે, મીઠું વધુ લીધું છે, એટલા માટે એમાં વધુ મીઠું ઓગાળી શકાય નહીં. આપણે બંને વસ્તુ સરખી લેવી પડે, જેટલું મીઠું લીધું એટલું પાણી લેવું પડે ને. આપણે એમાં એક જ અડધો જ કપ પાણી લીધું હતું, બરાબર. તો અડધા કપ પાણીમાં કંઈ એક કોથળી જેટલું મીઠું છે એમાં ઓગાળી શકાય નહીં. તો પહેલી એ ઉપર એમ જ કર્યું, એને એક આખી કોથળી લીધી હતી, બરાબર. એટલા માટે પહેલી એ રેતી સાથે મોટા જથ્થામાં મેળવેલા મીઠાને પાછું મેળવવા ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે, બરાબર. એટલે કે એને ઈ ભૂલ કરી. આમ કદાચ સશક્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, અને જે પાછું મળી શક્યું નથી તેને વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત, બરાબર. જો શું કીધું કે એને વધુ અહીંયા મીઠું લીધું હતું એટલે અહીંયા દ્રાવણ કેવું થઈ ગયું, સસુપ્ત, બરાબર. એટલા માટે કોઈ પણ વસ્તુ આપણે લઈ, કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ સરખા માત્રામાં આપણે લેવી પડે. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી પાણી સસુપ્ત થાય તે પહેલાં વધુ મીઠું ઓગાળી શકાય? ચાલો કોશિશ કરીએ અને પહેલીને મદદ કરીએ, બરાબર. હવે શું કીધું છે કે જો એને અહીંયા પાણી વધુ લીધું હોત પહેલીએ તો અહીંયા મીઠું વધુ એ મેળવી શકત. કાલે આપણે જોશું પ્રવૃત્તિ 9.
નમસ્કાર.